માધ્યમથી લાઈવ પ્રોગ્રામો જોવાની વિશેષ સુવિધા આપ ઇન્ટરનેટના માધ્યમથી આપના મોબાઈલ ટેબ્લેટ કોમ્પ્યુટર તથા ટીવી પર નિહાળો કચ્છમાં સામાજિક ધાર્મિક મહોત્સવોનું જીવંત પ્રસારણ પ્રસારણ નિહાળવા ક્લિક કરો www.rajgorlive.com ધાર્મિક તથા સામાજિક ઉજવણીના જીવંત પ્રસારણ માટે સંપર્ક કરો રાજગોર લાઈવ પ્રસિદ્ધ રાજગોર મોબાઈલ નંબર 9537469476 ટેલિફોન નંબર 02832240312242312 दर्शक मित्रों नमस्कार, हूँ खुशबू सरवैया, कच्छ न्यूज़ में आप सबनो स्वागत छे। आज बात करीशुं कच्छ भाजपना प्रमुख केशुभाई पटेल नी राजकीय होद्दा ऊपर हैट्रिक। भुजना शणगार समा बन्ने तड़ावो गटरना गंदा पानी में फेरवाया। लोको पूछे छे क्या छे नेताओ अने राहुल गांधी ऊपरना हुमला अंगे कच्छ कांग्रेस नी तीखी प्रतिक्रिया। भाजप थी अमे डरता नथी। पण समाचारों नी शुरुआत करीए पशुओ माटेना वथाणमां फेरवाई रहेला टूरिस्ट सिटी भुज थी। આપણું ભુજ કેવું લાગે છે? આપણે સૌ આપણા ભુજને સુંદર અને રળિયામણું ગણીએ છીએ, પરંતુ વાસ્તવિકતા શું છે? હા, જરા ધ્યાનથી ભુજ શહેરના રસ્તાઓને જોજો, ચારે તરફ આવા જ દ્રશ્યો જોવા મળશે। કચ્છ ન્યૂઝ આપ સૌને આપણા ભુજ શહેરની વાસ્તવિકતા દર્શાવી રહ્યું છે। બગે ચાલતા હોઈએ કે પછી વાહન ચલાવતા હોઈએ, આપણને રખડતા ઢોરો દેખાશે અને દેખાશે। અરે, હવે તો આપણે રહેણાંકની સોસાયટીઓમાં પણ રખડતા ઢોરો જોવા મળી રહ્યા છે। ભુજ નગરપાલિકા બિચારી શું કરે? પશુઓને પૂરવાવાળો બનાવ્યો પણ એમાં ટેન્ડર અને કોન્ટ્રાક્ટની સિસ્ટમ ન હોય એટલે પછી ચલાવવાનો ફાયદો શું? અને વળી લોકો પણ નગરસેવકોને ક્યાં રખડતા ઢોરોની ફરિયાદ કરે છે? હવે લોકો નગરસેવકોને કહેતા નથી કે પછી નગરસેવકો સાંભળતા નથી, એ વળી અલગ વાત છે। જો કે ભુજની લોક સમસ્યા અંગે સતત સક્રિય એવા કોંગ્રેસના વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજા રખડતા ઢોરોના મુદ્દે શાસક પક્ષ ભાજપની ખબર લઈ લે છે। નગરપાલિકાએ પોતાનો ઢોરવાડો પણ ચાલુ કર્યો હતો। એ ઢોરવાડાની અંદર પણ ઘણી ગાયોને પકડીને રાખતા હતા, પણ એ થોડા સમય માત્ર દેખાવ પૂરતું હોય એવું લાગતું હતું। અને હાલ આ આખી પરિસ્થિતિ તમે જોશો તો સદંતર બંધ છે। અને તમે જે રીતે રખડતા જે ઢોરો છે એનો જે ત્રાસ છે, તમે જેમ જોવો તેમ ઠેક ઠેકાણે ચારા નાખવાવાળા લોકો બેઠા છે, એને નગરપાલિકા કોઈ પણ જાતનું કાંઈ એમના ઉપર એક્શન લેવામાં આવતા નથી। અને આવી રીતે પોતાની ઘણી વખત માલિકીના ઢોર પણ લોકો આવા ચારા નાખતા હોય એને ત્યાં મૂકી જાય છે, અને રાત્રે ખુલ્લા ફરતા હોય, દિવસે ખુલ્લા ફરતા હોય, જ્યારે દૂધ દોવાનો સમય આવે ત્યારે એમને બાંધી દૂધ દોવાઈ થઈ જાય એટલે ફરીથી આ ઢોરોને ખુલ્લા મૂકવામાં આવતા હોય। અને જો નગરપાલિકા કોઈ પણ જાતની તકેદારી ન રાખતું હોય અને લોકોને આનાથી મુસીબતો પડતી હોય, એ કેટલે અંશે વ્યાજબી છે। તમે હમણાં જ સંસ્કારનગરની અંદર તમે જોશો તો બે બળદો આખલાઓની લડાઈની અંદર એક ગાડીના કાચ પણ તૂટી ગયા, બે લોકોને અસ્થિભંગ પણ આ સંસ્કારનગરની અંદર થયા। તમે વાલદાસનગર જોઈ લો તો વાલદાસનગરની અંદર પણ કેટલો બધો ઢોરોનો ત્રાસ છે। શહેરના તમે બસ સ્ટેન્ડ વિસ્તારમાં જાઓ, તમે કોઈ પણ એવી જગ્યા ઉપર તમે જશો તો તમને રખડતા ઢોરોનો ત્રાસ દેખાશે, વચ્ચોવચ્ચ ઊભા રહી જાય છે। આની કોઈ પરેજી નગરપાલિકા રાખતું નથી। નગરપાલિકાએ આ રખડતા ઢોરોને તાત્કાલિક જેબે કરી અને પાંજરાપોળને મૂકી દેવા જોઈએ, અને પાંજરાપોળની અંદર નિભાવ ખર્ચ માટે સરકારમાં દરખાસ્ત કરી અને કોઈ પણ જાતની જોગવાઈઓ સરકારમાંથી આ રખડતા ઢોરો માટે એમણે લેવી જોઈએ એવું મારું માનવું છે। આના કારણે ઘણા રહેવાસીઓને બહુ મોટી બધી તકલીફો પડે છે, અને આ તકલીફોના હિસાબે રહેવાસીઓનું એક બે વખત તો મૃત્યુ પણ થઈ ગયું છે। અને આવી રીતે જો પણ નગરપાલિકા ક્યાંય ચેતે નહીં, જાગે નહીં, અને કોઈ આના બાબતે એક્શન કોઈ લેવામાં ના આવે તો પછી પરિસ્થિતિ આવીને આવી રહેશે। લોકો હેરાન થશે, લોકોના ગાડીઓને નુકસાન થશે, લોકોના પોતાને નુકસાન થશે। આજે સ્કૂલ જતા છોકરાઓ હોય કે મોટી ઉંમરના વડીલ વૃદ્ધ હોય, આવી રીતે જો ગાયો અને આખલાઓનો ભોગ એમને બનવું પડતું હોય તો નગરપાલિકાની પણ કંઈક જવાબદારી છે કે નગરપાલિકા તમામ જવાબદારીમાંથી બહાર આવે
અને એમણે લોકોને ક્યાંક સારું આપી શકે એ હેતુથી આગળ આવવું જોઈએ અને ઢોરોને પકડી અને ઢોરવાડામાં મૂકવા જોઈએ એવી મારી માંગ છે। એક બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્માર્ટ સિટીના આયોજન કરે છે, બીજી બાજુ વર્ષે 100 કરોડનું બજેટ હોવા છતાંય ટુરિસ્ટ સિટી ભુજ પશુઓ માટેના વથાણમાં ફેરવાઈ રહ્યું છે અને ભુજ નગરપાલિકાને જાણે ટેન્ડર વગરના કાર્યોમાં રસ નથી, આ કડવું સત્ય છે। કચ્છ કોંગ્રેસે ગાંધી ઉપરના હુમલાના પ્રયાસનો વિરોધ કરતા તીખી પ્રતિક્રિયા આપી હતી કે કોંગ્રેસ ભાજપથી ડરતી નથી। પૂરગ્રસ્ત બનાસકાંઠામાં રાહુલ ગાંધીની કાર ઉપર થયેલ પથ્થરમારાને વખોડવા કોંગ્રેસે આકરા મિજાજ સાથે રસ્તા રોકો આંદોલન કર્યું હતું। નવી શાક માર્કેટના જાહેર માર્ગ ઉપર એકઠા થયેલ કચ્છ કોંગ્રેસના કાર્યકરોએ સૂત્રોચ્ચાર સાથે ભાજપ વિરુદ્ધ પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નરેશ મહેશ્વરીની આગેવાની નીચે પ્રદેશ મંત્રી હાજી જુમાબાઈ રાયમા, નવલસિંહ જાડેજા, રવિન્દ્ર ત્રવાડી, રફીક મારા, ગની કુંભાર સહિતના કચ્છ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ રાહુલ ગાંધી ઉપરના હુમલા સંદર્ભે તીખી પ્રતિક્રિયા દર્શાવી હતી। રાજ્ય સરકારની સુરક્ષા વ્યવસ્થા સામે સવાલ ઉઠાવતા કચ્છ કોંગ્રેસના પ્રમુખ નરેશ મહેશ્વરીએ હુંકાર કર્યો હતો કે કોંગ્રેસ ભાજપથી ડરવાની નથી। કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ આદરણીય રાહુલ ગાંધીજી જો ગઈકાલે ગુજરાતની મુલાકાતે આવ્યા અને એમાં ખાસ કરીને જે પૂરથી પ્રભાવિત પરિવારો છે એમને સાંત્વના આપવા, મદદરૂપ થવા માટે અને જે એમની મુશ્કેલી છે એની પરિસ્થિતિથી વાકેફ થવા માટે જ્યારે ગુજરાતની મુલાકાતે આવ્યા અને એ મુલાકાત દરમિયાન ભારતીય જનતા પાર્ટીના ઇશારે કહી શકાય અને એવા પરિબળો જે રાહુલ ગાંધીજીની કાર અને કાફલા ઉપર હુમલો કર્યો જે ઘટનાને અમે કચ્છ જિલ્લા કોંગ્રેસ સંપૂર્ણ ગંભીરતાથી વખોડીએ છીએ। આ ગુજરાતનું મહાત્મા ગાંધીજીના ગુજરાતમાં અહિંસાના એક માધ્યમ તરીકે આખું ગુજરાત જ્યારે વખણાઈ રહ્યો છે ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણ નિષ્ફળ છે અને આવા પરિબળો ખુલ્લેઆમ જ્યારે લોક જાગૃતિ માટે કોઈ આવતા હોય, મદદરૂપ માટે આવતા હોય અને હવે રાષ્ટ્રીય નેતાઓ ઉપર પણ હુમલા થાય એ કોઈ પણ સંજોગોમાં ચલાવી ન લેવાય। સમગ્ર ગુજરાતની સાથે કચ્છ જિલ્લા કોંગ્રેસે પણ આજે રસ્તા પર ઉતરી અને રાહુલ ગાંધીજીના સમર્થનમાં અમે આજે કાર્યક્રમ આપ્યો છે અને અમે ભારતીય જનતા પાર્ટીના શાસનને કહેવા માંગીએ છીએ કે માત્ર આ ઘટનાની FIR નહીં પણ એ ઘટનાના મૂળ સુધી પહોંચી અને ઉચ્ચ કક્ષાની તપાસ થાય અને આમાં જે કંઈ પરિબળો સંડોવાયેલા છે એની સામે કાર્યવાહી થવી જોઈએ એવી કોંગ્રેસ પક્ષે આ કાર્યક્રમથી અમે માંગ કરી રહ્યા છીએ। નરેશભાઈ, ખાસ કરીને જ્યારે વિરોધ પ્રદર્શન કાર્ય ચાલુ રહ્યો હતો ત્યારે અમુક કોંગ્રેસના કાર્યકરો આ વિરોધથી અળગાડીને સાઈડમાં ઊભા હતા, શું કહેશો આ બાબતે? કોંગ્રેસના આગેવાનો કાર્યકરો આ ઘટનાને સંપૂર્ણ રીતે સાર્વજનિક રીતે વખોડે છે અને કોંગ્રેસના સૌ આગેવાનો અમે સાથે રહી અને રાહુલજીના સમર્થનમાં અમે ખડે પગે છીએ। કોંગ્રેસના બ્લડમાં જેને કહી શકાય કે કોઈને નુકસાન કરવું કે ખોટી જાનમાલ મિલકતને હેરાન પરેશાન કરાવો એવો અમારો ઈરાદો નથી હોતો, અમે શાંતિમાં અને સંયમમાં માનતા હોઈએ છીએ, પરંતુ ભારતીય જનતા પાર્ટીનું વહીવટીતંત્ર, ભારતીય જનતા પાર્ટી પ્રેરિત પોલીસ તંત્ર કોંગ્રેસના કાર્યકરને ઉશ્કેરવાની કોશિશ કરે છે એ કોંગ્રેસનો કાર્યકર સમજે જ છે। અમે હિંસામાં માનતા નથી, અમે પ્રતિકાર એટલે એ રીતે માનતા નથી, પણ લોકશાહી ઢબે અમારી લડત છે એટલે કોંગ્રેસના આગેવાનો એકજૂટ છે અને સૌ પ્રતિકાર માટે અમે સક્રિય છીએ। કુદરત કે ખજાને કી ચાબી મારે પાસ હૈ, ઉન્નતિ ખુશહાલી કા મેરે પાસ રાજ હૈ। ફિકર જીને કા મેરે પાસ રાજ હૈ। ખેડૂત મિત્રોની આર્થિક ઉન્નતિ માટે દિનકરસિપ્સ લાવ્યા છે હાઇબ્રિડ કોટન બોલગાર્ડ શરીફ 7, પરમવીર 5 અને પરમવીર 155, હાઇબ્રિડ બાજરા દાતાર 6, હાઇબ્રિડ દિવેલા દિનાનાથ 104 અને અન્ય ઉત્પાદનોની વિશાળ શ્રેણી। દિનકર કંપનીના સર્ટિફાઈડ હાઇબ્રિડ અને નવા સંશોધિત બિયારણો જેમ કે કપાસ, બાજરી, દિવેલા, જુવાર, ઘઉં, જીરું, રાયડો, તલ, મગ અને તમામ પ્રકારના શાકભાજી બિયારણો તેમજ અન્ય કોઈ પણ બિયારણો ખરીદવા માટે 40 વર્ષ જૂનું એકમાત્ર ભરોસાપાત્ર સ્થળ બેસર શાહ રજનીકાંત રતિલાલ,
સીડ હાઉસ, સોના ગેસ્ટ હાઉસની બાજુમાં ભીડ નાકા બહાર ભુજ કચ્છ. મોબાઈલ નંબર 9825061654942718629. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ એપીએમસી માં વિજય મેળવ્યા બાદ સંસ્થાના પ્રમુખ અને ઉપપ્રમુખ ની વરણી રાજકીય ખેંચતાણ વગર સંપન્ન થઈ હતી. કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ ચેરમેન તરીકે વરાયા હતા. ભુજ એપીએમસી ના ચૂંટાયેલા ડાયરેક્ટરો દ્વારા નવા ચેરમેન કેશુભાઈ પટેલને આવકાર અપાયો હતો. વાઇસ ચેરમેન તરીકે જિગ્નેશ શાહની વરણી થતા તેમને પણ સન્માનિત કરાયા હતા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત સંસદીય સચિવ વાસણભાઈ આહિરે કચ્છ ન્યૂઝને પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે એપીએમસી ના કારણે ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળે છે. ભુજ એપીએમસી એટલે એક જિલ્લાનું વડું મથક છે. સમગ્ર જિલ્લાના કિસાનો ખેડૂતો આ વિસ્તારમાં પોતાનું ખેતીનું જે કંઈ પાક હોય એ અહીંયા વેચાણ કરવા આવતા હોય છે. અને ભુજનો જે એપીએમસીનું જે સુશાસન હોય એ આખા જિલ્લાને સ્પર્શતો હોય છે. કેશુભાઈ ખૂબ જૂના અનુભવી છે, પોતે કિસાન પુત્ર છે અને ખેડૂતોની શું તકલીફો છે, શું પીડાઓ છે એ સારી રીતે જાણે છે. આવનારા દિવસોમાં એમના નેતૃત્વમાં ભુજ એપીએમસી ભુજના કિસાન મિત્રો, ખેડૂત મિત્રોને અને વેપારી ભાઈઓને પણ ખૂબ જ સરળતાથી એના હકના જે કંઈ દામ હોય, ભાવ હોય, જેના જે એમણે હમણાં જ સ્પીચમાં કીધું કે બધાને પોતાનો અધિકાર મળવો જોઈએ. શરીર છે તો શરીરના બધા જ અંગો કામ કરે તો જ માણસ તંદુરસ્ત કહેવાય. એ રીતે એપીએમસીમાં સેંકડો માણસો રોજગારી મેળવતા હશે. ખેડૂતો હોય, મજૂરો હોય, વાડીમાં કામ કરતા હોય, અહીંયા માર્કેટિંગ યાર્ડમાં મજૂરથી લઈ અને સેક્રેટરી સુધીના બધા જ કર્મયોગીઓ કામ કરતા હોય એ બધાને ન્યાય મળે એના માટેનું સનિષ્ઠ પ્રયાસ આદરણીય કેશુભાઈના નેતૃત્વમાં કરશે. આવનારા દિવસોમાં જે રીતે આ દેશના પ્રજાઓ સલ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને ગતિશીલ ગુજરાતના ફાસ્ટ્રેક મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈના નેતૃત્વમાં આવનારા દિવસોની અંદર કિસાનો નવી પદ્ધતિઓથી વાકેફ થાય, પાણીને આપણે કેમ બચાવી શકીએ, ડ્રીપ ઇરિગેશન અને બાકીની જે આધુનિક ટેકનોલોજી આ વિષયમાં કેમ આવે એના માટે પણ આવનારા દિવસોમાં ભુજ એપીએમસીના ચેરમેન આદરણીય કેશુભાઈના નેતૃત્વમાં ખૂબ આગળ વધશે એવું મને સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ છે. આજે બંને ચેરમેનશ્રી અને વાઇસ ચેરમેનશ્રીને પુનઃ એકવાર ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું. સૌ સભ્યશ્રીઓને પણ હૃદયપૂર્વકનો એમને આભાર માનું છું કે આદરણીય કેશુભાઈમાં પાર્ટીનો જે આદર કર્યો અને આ પાર્ટી એ હંમેશા શિસ્તમાં મારનારી પાર્ટી છે. આજે કેશુભાઈ છે, આવતીકાલે બીજો હોય, ગઈકાલે કાપડી દાદા હતા. આ સમયનો તકાજો દરેક સમાજને સાથે રાખી અને ચાલવાની પાર્ટી છે. ખૂબ જ સુંદર જે રીતનું નિર્ણય લેવાનું એમાં કેશુભાઈ જેવા પીઠ આગેવાનને આ જવાબદારી સોંપાણી છે તો હું હૃદયપૂર્વકના શુભકામનાઓ પાઠવું. વર્ષોથી કચ્છ ભાજપ સાથે સંકળાયેલા કેશુભાઈ પટેલ માટે આ તેમની રાજકીય હેટ્રિક છે. કઈ રીતે? એટલે કે આ તેમનો ત્રીજો રાજકીય હોદ્દો છે. તેઓ ઘણા સમયથી રાજકીય પ્રવાસન નિગમના ડાયરેક્ટર છે, ત્યારબાદ કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ બન્યા અને હવે ભુજ એપીએમસીના ચેરમેન. કેશુભાઈ પટેલે ચેરમેન તરીકેની વરણી બાદ કચ્છ ન્યૂઝને આપેલ પ્રતિક્રિયામાં સૌના સંકલન સાથે કામ કરવાની બાંહેધરી આપી હતી. આ ખેડૂતોની સંસ્થા, ખેડૂતો અને વેપારીઓ એપીએમસીનું માળખું સહકારી માળખાના માધ્યમથી જે ઉત્પાદન થતા હોય એને પૂરું માપતોલ મળે, પૂરા એના ભાવ મળે, વેપારીઓ પણ આ માલ લઈ એનું કમિશન લઈ અને એ પણ કમાય, ખેડૂતો પણ કમાય. આ એક એપીએમસી એક માધ્યમ છે. ખેડૂતોનો માલ સારી રીતે વેચાય, વેચાયા પછી એનો વજન પૂરો થાય, પછી એને પૈસા પણ મળે એના માટે આ એપીએમસી માધ્યમ છે. બહુ મોટું કામ છે. કચ્છ જિલ્લાને જ્યાં સુધી લાગે છે વળગે ત્યાં સુધી કચ્છ જિલ્લો ખેતીવાડીમાં ગુજરાત રાજ્યમાં મોખરાનું સ્થાન ધરાવે છે. અને આ માધ્યમ દ્વારા ઘણી વખતે માત્ર ને માત્ર વેપાર પૂરતું સીમિત નહીં પણ આવતા દિવસોમાં ખેડૂતોની અનેક યોજનાઓ દ્વારા કેમ એને
ज्ञान मळे, ए जे खेती करे छे ए पद्धतिमां वधारो थाय अने एनी पैदाशो वधे अने खेडूतो पगभर केम थाय एवुं वेपारीओने पण छे। कारण के आ सिक्कानी बे बाजु छे, कोईपण एक माणस मजबूत थाय तो चाले नहीं। जेम शरीर छे ए શરીરનું એક અંગ જો મજબૂત થાય તો એ રોગ કહેવાય, કે હાથ છે તો હાથ મજબૂત થાય તો રોગ કહેવાય, પણ આખું શરીર તંદુરસ્ત હોય એમાં આનાથી જે સંકળાતા વર્ગ હોય, મજૂર હોય, વેપારી હોય, ખેડૂત હોય, બધાને પોતપોતાનો હક મળે એ માધ્યમ આ એપીએમસી છે। અને એનો પોતાનો ધર્મ અને ફરજ બજાવે તો કોઈને અન્યાય ન થાય, પોતપોતાના ભાગનું જેને હોય એ મળવું જોઈએ। અને આવતા દિવસોમાં જે મગાઉ ચેરમેન હતા એને પણ સારા કામ કર્યા છે, ડેવલપમેન્ટનું કામ થયા છે, એ જ ગતિથી આવતા દિવસોમાં એપીએમસીને ગોડાઉનની હોય, દુકાનની હોય, અન્ય કોઈ પણ વ્યવસ્થા તો ગંભીરતાથી વિચાર કરીને આવતા દિવસોમાં ભુજ તાલુકાને જ્યાં સુધી લાગે છે ત્યાં સુધી એપીએમસી ધબકતી રહે અને એના ડબલ ઝોમથી જે ગતિ આગળથી ચાલી આવે છે એને ગતિનો થોડો વધારો કરીને જરૂરિયાત મુજબ કામગીરી કરવાની જ્યારે તક મળે છે ત્યારે આપણે અમે ભગવાન કને પ્રાર્થના કરીએ કે આનામાં મને જોશ અને જુસ્સો આપે અને જે જવાબદારી મળી છે કંઈક લેખે લાગે અને અમારું કર્તવ્ય, અમારું ધર્મ, અમારું ફરજ બજાવ્યો એવો અમને અહેસાસ થાય એવી પ્રાર્થના કરીએ। હવે એ વિષય શુક્રવાર અલગ છે કે શુક્રવાર ભેગી કરવી જોઈએ એ આવ્યા પછી અમે એની ચર્ચા કરશું, એની વિષય પણ લેશું કે વધારે વધારે અનુકૂળતા, વધારે વધારે લોકોનો ફાયદો અને અવ્યવસ્થા કેમ ન થાય એની ચિંતા ચોક્કસ આવતા દિવસોમાં થશે। ખાસ કરીને સર ખેડૂતોને જે ભાવ કે અવારનવાર અસંતોષ રહેતો હોય છે ત્યારે મેક્સિમમ ભાવ મળે એ બાબતે આપના શું પ્રયાસો છે? ભાવને જ્યાં સુધી લાગે છે ત્યાં સુધી ઇન્ટરનેશનલ આંતરરાષ્ટ્રીય માર્કેટ થઈ ગઈ છે, એ વેપારી રાતમાંથી જે આખા બજાર એક નિર્ણય કરતા હોય કે શું બજાર હાલે છે એનું જ્યાં નક્કી થતું હોય ત્યાં, પણ અહીંયા જ્યાં લોકલ લાગે છે ત્યાં સુધી જે બજાર હાલતી હોય બજારથી ઓછા ભાવે ખેડૂતોનો માલ ન જાય, એનો જે વજન થતો હોય વજનમાં ક્યાંય ગાપચી ન થાય। ઘણી વખતે કપાસમાં મોટી ફરિયાદો આવે છે કે ભાવ ઊંચો આપીને એનો વજનમાં બહુ છેતરપિંડી કરતા હોય, આ પણ બંધ થાય। મૂળ વાત આટલી જ એપીએમસીની કે જેને જ્યાં છે એટલો હક હિસ્સો મળવો જોઈએ, આ પોતાનું કાર્ય એપીએમસી જ્યાં સુધી ભાગી આવ્યું છે ત્યાં સુધી બજાવશે। પૂરગ્રસ્તો માટે કચ્છી માડુઓ દ્વારા મદદનો હાથ લંબાવાઈ રહ્યો છે, જોઈશું લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટની પહેલ। મુશ્કેલીમાં મુકાયેલાઓને મદદરૂપ બનવું એ માનવતા છે। પૂરગ્રસ્ત બનાસકાંઠા અને પાટણ જિલ્લાના લોકો આજે પોતાના જનજીવનને પૂર્વવત કરવા માટે ઝઝૂમી રહ્યા છે। આવા સંજોગોમાં સરકારની સાથે સાથે સ્વૈચ્છિક સંસ્થાઓએ સાથે મળી પૂરગ્રસ્તો માટે મદદનો હાથ લંબાવ્યો છે। દિવ્યાંગો અને જરૂરિયાતમંદો માટે કામ કરતી કચ્છની સંસ્થા લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટે પૂરગ્રસ્તોની મદદ માટે પહેલ કરી છે। ડોર ટુ ડોર ફરીને લોકોના સહયોગથી એકઠી કરેલી રાહત સામગ્રીને પૂરગ્રસ્ત બનાસકાંઠા અને પાટણમાં મોકલવા માટે સંસ્થાએ તૈયારી કરી લીધી છે। કચ્છમાં ભૂકંપ સમયે જનજીવનને પૂર્વવત કરવા માટે લોકોએ કરેલી મદદને સંભાળતા લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટના સ્થાપક હેમેન્દ્ર જણસારીએ કચ્છ ન્યૂઝને જણાવ્યું હતું કે અત્યારે પૂરગ્રસ્ત વિસ્તારોમાં પશુઓ માટે ઘાસચારાની અને લોકો માટે અનાજની સૌથી વધુ જરૂરત છે। આજે શ્રી લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા ગુજરાતના બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં ખૂબ જ અતિ ભારે વરસાદના કારણે ઘણા બધા લોકોને ખૂબ જ મુશ્કેલીઓ પડી છે અને બનાસકાંઠા અને પાટણના ઘણા બધા ગામડાઓ પૂરગ્રસ્ત વિસ્તારમાં ફેરવાઈ ચૂક્યા છે। ત્યારે અમારી સંસ્થાએ આપણે કચ્છમાં પણ આવા બે બનાવો બની ગયા, જેમ કે 1996ના વાવાઝોડા અને 2001ના ધરતીકંપ, આ બે મોટામાં મોટી હોનારત કચ્છમાં આવી હતી અને દરેક પરિવારોને આની અસર થઈ હતી। એવી જ રીતે બનાસકાંઠા અને પાટણના દરેક પરિવારોને ખૂબ જ મોટા પાયે અસર થઈ રહી છે। ત્યારે આપણે અનુભવેલી જે વાત છે અને આપણે જે ગુજરાત ભારતમાં અને સમગ્ર દુનિયાભરના દેશોમાંથી ખૂબ જ મોટા પ્રમાણમાં સહાયો આપણે સ્વીકારેલી છે અને દરેક પરિવારને પુનઃસ્થાપિત કરેલા છે, તો એ બે મોટી હોનારત આપણે કચ્છે અનુભવેલી હતી એના ઉપરથી અમારી સંસ્થાએ પણ વિચાર્યું કે જો આપણા ઉપર આફતો આવે છે તો દુનિયાભરના લોકો આપણી મદદ માટે આવતા હોય છે, તો આપણે કચ્છના લોકો શા માટે એ લોકોને મદદરૂપ ના થઈએ, એટલે અમારી સંસ્થા દ્વારા એક પહેલ કરવામાં આવી હતી કે જીવન જરૂરિયાત તમામ વસ્તુઓ જેમ કે ખાસ કરીને
ખાવાની સામગ્રી છે, ફૂડ પેકેટો છે, વાસણો છે, ઓઢવા પાથરવાની વસ્તુઓ છે, કપડાઓ છે, અને ખાસ કરીને આવી પરિસ્થિતિમાં બીમારીનું પ્રમાણ ખૂબ જ વધતું હોય છે ત્યારે દવાઓ સામાન્ય જે આપણે લેતા હોઈએ છીએ એ અમે આ બધી વસ્તુઓ એકત્રિત કરી છે. હાલ અમારા કાર્યાલય મધ્યે આ તમામે તમામ વસ્તુઓનું પેકિંગ થઈ રહ્યું છે, જેમાં ખાસ કરીને અમે અનાજની કીટો બનાવી છે, વાસણની કીટો બનાવી છે, ઓઢવા પાથરવા માટેની કીટો બનાવી છે, સામાન્ય દવાઓની કીટો બનાવી છે, અને તેમજ 15-20 દિવસ સુધી ચાલી શકે એવો સૂકો નાસ્તો અમે એકત્ર કરેલો છે, અને ખાસ કરીને નાના બાળકો છે, બહેનો છે, એના માટેના કપડાં પણ અમે એકત્રિત કરેલા છે. કુલ મળીને જોવા જઈએ તો અંદાજે 1.5-2 ટ્રક જેટલો માલ અમે એકત્રિત કરેલો છે. અંદાજે 500-700 વાસણની કીટો છે, 1000 જેટલી અમે અનાજની કીટો એકત્ર કરેલી છે, અને 4000 જેટલા અમે નાના મોટા કપડાઓ એકત્ર કરેલા છે. આ બધી વસ્તુઓ માટે અમે 1 રૂપિયો પણ ખર્ચ કર્યો નથી. ખાસ કરીને અમારી સંસ્થા સાથે જોડાયેલા સ્વયંસેવકો જેમ કે દયાપર વેપારી મિત્ર મંડળ તેમજ દયાપર સમસ્ત ગામજનો, એવી જ રીતે રતનાલ, ડગાડા અને મોખાણાના અમારા મિત્ર સર્કલ તેમજ ભુજના મિત્ર સર્કલ દ્વારા ડોર ટુ ડોર જઈ અને આ સમગ્ર સામાન એકત્ર કરવામાં આવે છે. આમાં જૂનો નવો બધો સામાન લોકોને ઉપયોગી થઈ શકે એવો છે, અને આ તમામ સામાન છે એ અમે રક્ષાબંધન પછી પૂરગ્રસ્ત વિસ્તારોમાં લઈ જવાના છીએ. અમારી સંસ્થા દ્વારા પ્રાથમિક સર્વે ત્યાં કરવામાં આવ્યું છે. હજી સુધી 7-8 ગામડાઓ એવા છે કે જ્યાં વાહન વ્યવહાર ચાલુ નથી થયો, તો રક્ષાબંધન પછી ત્યાં વાહન વ્યવહાર શરૂ થઈ જાય અને પૂરગ્રસ્ત વિસ્તારોને જ્યાં કાંઈ નથી મળ્યું એ વિસ્તારોમાં જઈ અને ખરેખર જે યોગ્ય કુટુંબો છે એને ડોર ટુ ડોર અને એમના હાથે હાથે આપવાની ગણતરી અમારી સંસ્થાની અને અમારા સ્વયંસેવકોની છે. મેં સ્થાનિક બનાસકાંઠા વિસ્તારનો બેઝિક સર્વે માટે ગયો ત્યારે જાણવા મળ્યું કે દુનિયાભરમાંથી સહાયો આવી છે, કપડાઓ આવ્યા છે, ફૂડ પેકેટો આવ્યા છે, ઘણી બધી સામગ્રી આવી છે, પણ ખરેખર ત્યાંના લોકોનો બે મુખ્ય વ્યવસાય છે, એક તો પશુપાલન અને બીજું ખેતી. બંને વ્યવસાયો સંપૂર્ણ નાશ પામી ચૂક્યા છે, એટલે અમને નથી લાગતું કે 1-1.5 વર્ષ સુધી આ લોકો પાછા પોતાના પગભર થઈ શકે. એટલે હું કચ્છની પ્રજાને અપીલ કરું છું કે આપણે વધુ ને વધુ અનાજ એ લોકો સુધી પહોંચાડીએ કે 6-8-12 મહિના સુધી એ લોકોના ઘરમાં અનાજ ન ખૂટે અને જ્યાં સુધી પોતાના ધંધા રોજગાર માટે પગભર ન થાય ત્યાં સુધી આપણે એ લોકોને અનાજ પૂરું પાડીએ અને એ લોકો પોતાના મેઇન પુનઃસ્થાપનમાં જોડાય એવી મારી ભુજની પબ્લિકને વિનંતી છે કે અમારી સંસ્થામાંથી આપ જે કાંઈ પણ ઈચ્છો, 5 કિલો, 10 કિલો, 15 કિલો જે જેટલું પણ તમારે અનાજ કાચું આપવું હોય તો અમારી સંસ્થા સ્વીકારશે અને પૂરગ્રસ્ત લોકોને પહોંચાડશે. તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચારો. આપ પણ આપની ફરિયાદ કે સમસ્યા અમને મોકલી શકો છો. કચ્છ ન્યૂઝ બનશે આપનો અવાજ. ફરી મળીશું આજ સમયે આજ માધ્યમ દ્વારા. ત્યાં સુધી રજા લઈએ. ધન્યવાદ.